નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સજાનંદ વિદ્યાલય નવા નરોડા ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય ગણિત ગમ્મત ચેપ્ટર 6 તું મારો ગુણક હું તારો અવયવ લેક્ચર નંબર 4 બરોબર. લેક્ચર નંબર 4 આજે આપણને પાના નંબર 195 પરથી અભ્યાસ કરીશું. બરોબર કે સૌપ્રથમ 95 પેજ ઉપરનો કોષ્ટક આપણને કે અહીંયા એક્સ લખેલું ચોપડી મારેલી, બરોબર. એક્સ નથી કે નીચે આપેલા ગુણાકારના કોષ્ટકને પૂર્ણ કરવાના. આપણને આ ગુણાકારનું જે કોષ્ટક આપેલું છે તે પૂર્ણ કરવાનું છે કે 1 થી 12 સુધી આમ લખેલા છે અને 1 થી 12 અહીંયા આમ સુધી લખેલા છે. બરાબર. તો આપણને આડું લખો કે ઊભું લખો કોઈ પણ રીતે લખી શકાય. આપણે આડું લખીશું. બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 લખેલા છે એ જ પ્રમાણે ઊભા લખેલા. બરાબર. હવે આપણને અહીંયાથી આ ખાનામાં અહીંયા ને અહીંયાથી અહીંયા તો આપણને 1 × 1 તો 1 × 1 = 1 આનો ઘડિયો બોલવાનો 2 સુધી 1 2 2 1 3 3 1 4 5 1 6 1 7 8 9 1 10. હવે 11 આપણને 1 11 ના આવે તો 11 × 1 = 11 12 × 12. હવે અહીંયા તો અહીંયા 2 લેવાના અને ઉપરનો ખા જે લાઈનમાં જે અંક હોય 2 × 2 2 × 2 = 4 2 × 3 = 6 2 × 4 = 8. એ પણ આપણને ખબર પડી ગઈ કે અહીંયા 2 તો 2નો ઘડ્યો અહીંયા 2 સાથે અહીંયા 4 નહીં લખવાનું પણ અહીંયા શરૂઆત જ કરવાની 2 4 6 8 10 12. 2 ઉમેરતા જાણ લખતું જાણ 12 ની અંદર 2 તો 14 14 ની અંદર 2 તો 16 18 20 22 24. હવે આ 300 તો 3 3 3 થી 3 તો અહીંયા પહેલાં 3 લખ્યા 3નો ઘડ્યો. બરાબર. 3 × 3 3 × 2 6 3 × 9 3 + 6 12 3 × 5 15 3 × 6 18 3 × 7 21 3 × 8 24 3 × 9 27 3 × 8 37. હવે આગળ ઘડ્યો ના આવડે તો 11 × 3 = 3 11 × 3 = 33 ને 12 × 3 = 36 અથવા 30 ની અંદર 3 ઉમેરો તો 33 અને 33 ની અંદર 3 ઉમેરો તો 36. જો તમને વિડીયોમાં કદાચ ના દેખાય પણ ઘડિયા તો આવડે જ છે. બરાબર. તો એ જ પ્રમાણે તમારે ઘડિયા બોલતું જવાનું ને લખતું જવાનું. અહીંયા 4નો ઘડિયો. બરાબર. 4 8 12 16 20 24 બરાબર 28 32 37 40 44 ને 48. એ જ પ્રમાણે 5નો ઘડિયો. 5 10 15 20 25 30 35 40 45 55 60. હવે 6નો ઘડ્યો. 6 12 18 24 બરાબર 30 36 42 48 54 60 બરાબર. 60 ની અંદર 6 ઉમેરો તો 66 66 ની અંદર 6 ઉમેરો તો 72. એ જ પ્રમાણે 7નો વાળો. બરાબર. કે 7 14 21 28 35 42 49 56 63 70 77 84 પછી 8 16 24 32 40 48 56 64 72 72 80 બરાબર 80 88 અને 96. હવે અહીંયા 9નો ઘડ્યો. 9 18 27 26 45 બરાબર. 9 18 27 36 45 54 63 72 81 90 108. હવે 10નો ઘડ્યો તો બધાને આવડે. 10 20 30 40 50 60 70 80 90 100 110 120. 12નો ઘડ્યો પણ. 11 તો 11 22 11 22 33 44 55 56 55 66 77 88 ને 99
110, 121 ને 132 હવાઈયા ના આવડે તો આપણને શું કરવાનું 110 ની અંદર 11 ઉમેરો તો 121 121 ની અંદર 11 ઉમેરો એટલે 132 એ જ પ્રમાણે 12 તો 12 24 37 48 60 72 84 96 108 120 સુધી લખી શક્યા તો આગળ શું કરવાનું 120 ની અંદર એ 12 ની લાઈન ચાલે તો 12 120 માં 12 ઉમેરો તો 132 132 માં 12 ઉમેર્યા બરોબર તો 144 થઈ ગયા 144 હવે કોષ્ટકમાં લીલા ખાનાને જુઓ જ્યાં જ્યાં લીલું ખાનું છે ત્યાં જુઓ બધા લીલા લીલા ખાનાની અંદર 12 તો એ બધા આપણને અહીંયા અવયવો શીખવાના છે તો પહેલાં તો અહીંયા 12 ક્યાં આવે તો 1 ગુણ્યા 12 પછી અહીંયા 12 ક્યાં આવે તો 2 ગુણ્યા ઉપરની લાઈન જોડે 2 ગુણ્યા 6 એટલે 12 3 ગુણ્યા 4 4 ગુણ્યા 3 3 ને લાઈનમાં બરોબર અહીંયા પછી 6 6 2 12 અને અહીંયા 12 એકા 12 તો હવે આપણને આ 12 ના અવયવો આપણને અહીંયા લખવાના છે અહીંયા ભલે તમને આની અંદર ઉલટું આપ્યું આપણે ઉલટું નથી કામ કરવાનું બરોબર કે આપણને અહીંયા 12 ના અવયવો પાડતા શીખવાના મેં તમને કે પહેલાં જે 1 ગુણ્યા 12 અહીંયા 1 ગુણ્યા 2 મેં સૌથી ઉપર બતાવ્યા ને એ પહેલાં લખવાના 1 ગુણ્યા 12 એના પછી 2 ગુણ્યા 6 બીજા સ્થાને 6 ગુણ્યા 2 આમ ઉલટું નથી લખવાનું આડું અવરું નહીં પહેલાં નાની સંખ્યા પછી મોટી સંખ્યા આવવી જોઈએ અને અહીંયા 3 ગુણ્યા 4 લખવાના છે બરાબર તો આપણને આને ચડતા ક્રમમાં લખવાના હોય તો આપણને તકલીફ ના પડે જો અહીંયા 1 અહીંયા 2 આ 3 આ 4 6 12 આડા અવરા અંકો થઈ ગયા બરાબર તો આપણને હવે આના ઉપરથી શું શીખવાનું છે કે અવયવ પાડતા શીખવાનું છે દસના અવયવો કયા છે અહીંયા દસ આપેલા તો અહીંયા 5 દુ 10 લખ્યા પછી 10 ક્યાં આવે તો 10 એકા 10 તો 10 ગુણ્યા 1 અથવા 1 ગુણ્યા 10 હવે આને ચડતા ક્રમમાં અહીંયા લખવાના છે બરાબર તો 1 2 5 10 4 અવયવ તમે આ કોષ્ટકથી કરી શકો છો હા કોષ્ટકથી કરી શકાય બરાબર હવે 37ના અવયવો કયા કયા છે આપણે 37ના અવયવ રકમની અંદર પાડવાના છે બરાબર 37ના અહીંયા પહેલાં હું તમને બતાવી દઉં કે કોઈ પણ સંખ્યા તેને એક વડે ભાગી શકાય તો 1 ગુણ્યા 37 લખી દેવાના પછી 37ને શું કરવાનું છે 2 વડે ભાગી જોવાના રકમ કરવાનું દરેકને ભાગાકાર આવડતા હશે તો ઝડપથી દાખલા ગણી શકાશે બરાબર તો આપણે શું કરવાનું કીધું મેં તમને કે 37 ભાગ્યા 2 બરાબર કે 36 ભાગ્યા 2 તો 2 એકા 2 3માંથી 2 ગયા તો 1 ઉપરથી ઉતાર્યા 6 2 અઠ્યા 16 તો 2 ગુણ્યા 18 લખી દે 2 ગુણ્યા 18 એ જ પ્રમાણે હવે 3 વડે 3 વડે જોવાનું ભાગાકાર કરી દેવાનું એટલે ખબર પડે 37 ભાગ્યા 3 તો 3 એકા 3 3માં 3 ગયા તો 0 ઉપરથી ઉતાર્યા 6 3 2 6 6માં 6 ગયા તો 0 તો 3 ગુણ્યા 12 નાની સંખ્યા પહેલાં લખવાની મોટી સંખ્યા એની બાજુમાં 3 ગુણ્યા 12 હવે 4નો ઘડિયો તો 4નો ઘડિયો બોલીએ તો 40 સુધી આવે છે તો આપણે ભાગાકાર કરવાની જરૂર નહીં પડે કારણ કે 40 કરતાં 37 નાના છે જો 3નો ઘડિયો બોલતા હોય તો 3 દાંત 30 થતા પણ આ 36 થતા તો તમને એમ થશે કે 3ના ઘડિયા આમ તો ના જ આવે પણ ભાગાકાર કરવા જ્યારે ઘડિયો બોલતા હોય તો એના કરતાં સંખ્યા મોટી હોય તો ભાગાકાર હવે 4નો ઘડિયો બોલીશું 4ના ઘડિયા આમ 37 આવે 4 નવા 36 તો આપણે આમ લખીએ ને કે 4 ગુણ્યા 9 બરાબર 36 તો આપણે 37ના અવયવ પાડ્યા ને તો 4 ગુણ્યા 9 અહીંયા લખી દીધા 4 ગુણ્યા 9 હવે એના પછી 5ના ઘડિયામાં એકમ નંગ 5 નથી 6 છે એટલે 5 વડે ભાગી શકાશે નહીં તો 6 વડે બરાબર તો 6 ગુણ્યા 6 છાયો છાયો 36 જો 1ને એક અંક ફરીવાર આવી ગયો એટલે સમજી લેવાનું હવે અવયવ આગળ પડતા નથી હવે આ જ પ્રમાણે તમે જો નાની સંખ્યા આગળ મોટી સંખ્યા પાછળ તો આને આપણે અવયવ લખવા હોય ક્રમમાં તો તકલીફ પડશે નહીં જો અહીંયા જે 37ના અવયવ લખેલા છે અહીંયાથી જ લખેલા છે મેં જો કે 1 2 3 4 પછી 6 બે વખત 6 આપ્યા પણ આપણે એક જ વખત 6 લખવાના છે બે વખત લખવાના નથી પછી 9 12 બરાબર 18 36 ગુણાકારના કોષ્ટક પરથી 37ના બધા અવયવ લખી શકશો એમ કે છે ના બધા અવયવ નહીં લખી શકાય કારણ કે આપણને 12 સુધીના જ આપ્યા છે 18 ને 36 એની અંદર આપેલા નથી તો બધા અવયવ આપણે મેળવી શકતા નથી એવી મોટામાં મોટી સંખ્યા કઈ છે જેનો અવયવ આ કોષ્ટકથી શોધી શકાય છે
મોટામાં મોટી કઈ સંખ્યા છે જેના અવયવ આ કોષ્ટક પરથી શોધી શકાય? મોટામાં મોટી સંખ્યા, બરોબર? તો આપણને યાદ કે મોટામાં મોટી સંખ્યા લઈ સત્રીસ ના પાડી શકીએ છીએ, પણ 37 ગુણ્યા 1 આપણે નથી મેળવી શકતા, તો આપણે 12 લઈશું, બરોબર? મોટામાં મોટી કઈ સંખ્યા? 12. 12 સુધીના જે અવયવ આપણે આ કોષ્ટક દ્વારા મેળવી શકાય. બીજા મેળવી શકાય ખરા, પણ બધે બધા મેળવી શકાતા નથી. હવે આપણને કે સામાન્ય અવયવ, સામાન્ય એટલે કોઈ આપણે એક સંખ્યાના અવયવ પાડીએ તો સામાન્ય અવયવ મેળવી શકતા નથી, પણ બે સંખ્યા હોય, બે સંખ્યાના અવયવ પાડીએ ત્યારે આપણને એના સામાન્ય અવયવ મેળવી શકાય છે. અહીંયા 25ના અવયવો લાલ રંગના વર્તુળમાં અને 35ના અવયવો વાદળી રંગના વર્તુળમાં. અહીંયા લાલ આશ એ 25નું, આ 35નું છે, બરાબર? પણ આપણે આમાં લખીશું નહીં, આપણને આ નોટની અંદર દાખલો ગણીશું, બરાબર? કે પરીક્ષામાં લાલ ને વાદળી હશે નહીં, તો આપણી જાતે જ આપણને કામ કરવાનું છે ને એમાં, બરાબર? કે 25 અને 35ના અવયવ પાડી સામાન્ય અવયવ શોધો અને વર્તુળમાં લખો. આપણે બે વર્તુળ દોરી દીધા, પણ બે વર્તુળ એવા દોરવાના કે બંને વર્તુળનો થોડો થોડો ભાગ એકબીજામાં આવવો જોઈએ. અહીંયા આપણે 25 લખ્યા, અહીંયા 35 લખ્યા, એનો અર્થ કે આ ભાગ છે 25નો છે, આ ભાગ એ 35નો છે, અને વચ્ચેનો જે ભાગ છે 25 અને 35 બંનેનો છે, બરાબર? હવે આપણને 25ના અવયવ પાડીશું, તો 25ના અવયવ તો 1 × 25 કરી શકાય. હા, 1 × 25. હવે 25 બીજો ક્યાં આવશે? 2ના ઘડિયામાં ના આવે, 3ના ઘડિયામાં ના આવે, સીધા 5ના ઘડિયામાં આવે. પાયો પાયો 25, તો 5 × 5, તો 5 × 5 = 2, એટલે હવે આગળ અવયવ પડશે નહીં. એ જ પ્રમાણે 35ના અવયવો, તો આ મેં લખ્યું એ જ પ્રમાણે લખવાનું છે, પણ ફેરફાર તમારે કરવાનો નથી. આ રીતે લખીને નીચે 35 = 1 × 35 લખી જ દેવાના, પહેલાં 1 × જે સંખ્યા હોય તે પોતે. હવે એકમનો અંક 5 છે, તો એને 2 વડે ના ભગાય, 3 વડે પણ ભાગી શકાશે નહીં, 4 વડે ના ભગાય, સીધા 5 વડે જ ભાગી શકાય. 5 × 35, તો 5 × 7. હવે આપણને 35 ક્યાં આવશે? 6ના ઘડિયા, 6નો ઘડિયો બોલવાનો કે 35 આવે છે, તો જોવાનું. 5 × 36, 6 × 35 અને 6 × 6 = 36, બરાબર? 30 સીધા 37 આવે, 35 આવ્યા નહીં. હવે 7ના ઘડિયામાં, હા 7ના ઘડિયામાં આવી શકે, 7 × 5 = 35, પણ 7 આવી ગયા ને 5 આવી ગયા, એના એમ ફર્યા, તો એ 7 × 5 લખશો તો તમારું એ ખોટું પડશે, કારણ કે 7 આવી ગયા ને 5 આવી ગયા, તો સમજી લેવાનું ખવ્યા દાખલો આપણો અહીંયા પતી ગયો છે. તો હવે આપણને એના નીચે લખીશું 25ના અવયવ બરાબર યુ આકારમાં જ લખવાના છે, ચડતા ક્રમમાં જ લખાય હંમેશા હોય. 1 × 5, ફરી 5 લખવાના નથી, તો 25, 1 × 5 = 25. હવે 35ના અવયવ એ પણ યાદ રાખવાનું, હંમેશા અવયવ યુ આકારમાં, આપણે અંગ્રેજીમાં યુ આમ કરીને આમ લખીએ ને સ્વામિનારાયણ ભગવાનનો ચાંદલો, એ જ રીતે જ 1, 5, 7, 35. હવે સામાન્ય અવયવ આપણે બે સંખ્યાના અવયવ તો પાડી દીધા, પણ બંનેની અંદર જે સામાન્ય અવયવ હોય તે શોધવાનો છે. બંનેની અંદર 1, 1, પછી બીજો કયો અંક સરખો છે? તો 5, 5. બીજો ખરો કોઈ ના, 1 અને 5 એ બંનેની અંદર છે, 25 અને 35 બંનેમાં છે, તો એને આપણે સામાન્ય અવયવ કહીશું. 25 અને 35ના સામાન્ય અવયવ બરાબર જેના નીચે આપણે લીટી દોરી એ અવયવ અહીંયા લખી દેવાના છે, 1 અને 5. હવે આનો ગુરુત્તમ સામાન્ય મોટામાં મોટો અવયવ શોધવો હોય 25 અને 35નો, તો લખવાનું 25 અને 35નો મોટામાં મોટો અવયવ બરાબર 5, એ એનો ગુસા કહે છે. તમારે ગુસા શબ્દ અત્યારે ખ્યાલ નથી આવતો, તમારે 6ઠા ધોરણમાં આવશે, બરાબર? એટલે વાંધો નથી. હવે અહીંયા જે લીટી દોરેલા સામાન્ય હોય એ બંનેનો જે વર્તુળ છે એની અંદર 1 અને 5 લખવાના. હવે જે બાકી લીટી દોર્યા 25 જ વધ્યા, તો 25ના વર્તુળમાં એટલા 25, 7 ને 35 વધ્યા છે, તો એ 35ના વર્તુળની અંદર 7 ને 35 લખી દીધા, તો આ જ પ્રમાણે આપણે વર્તુળમાં તે દર્શાવી શકાય છે. હવે આપણને એના પછીનો 40 અને 60ના સામાન્ય અવયવ શોધો અને મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે. મોટામાં મોટો સામાન્ય અવયવ શોધવાનો છે. મોટામાં મોટો અવયવ મેં અત્યારે હાલ જ બતાવ્યો, મોટામાં મોટો એટલે એને શું કહીશું આપણને? ગુસાક કહેવાય. હવે પહેલાં 40ના અવયવ અહીંયા પાડી દઈશું આપણને, બરાબર? તો 40ના અવયવ પાડવા માટે 1 × 40, હવે 40ને 2 વડે ભાગીશું, બરાબર? 40 ભાગ્યા કેટલા કરીશું? 2. 40 ભાગ્યા 2,
તો બે દૂ ચાર, ચારમાં ચાર શૂન, ઉપરથી થાય શૂન, ભાગના ચાલા માટે શૂન, તો બે ગુણ્યા વીસ. હવે ચારના ઘડિયામાં ચાલીસ આવે તો ચારે દાન ચાલીસ, ચાર ગુણ્યા દસ. પાંચના ઘડિયામાં તો પાંચ અઠ્યા ચાલીસ, તો પાંચ ગુણ્યા આઠ. એ જ પ્રમાણે સાઠ, તો એક ગુણ્યા સાઠ. હવે બે વડે આપણે ઝીરો ના જોઈએ તો બેના ઘડિયામાં છ તો આવે, બે તરી અને પાછળ ઝીરો લગાવી દીધા. એ જ પ્રમાણે ત્રણના ઘડિયામાં બરાબર સાઠ ભાગ્યા ત્રણ કરીશું તો વીસ આવશે, ત્રણ ગુણ્યા વીસ. હવે ચારના ઘડિયામાં, ચારના ઘડિયામાં તમને ન ફાવે તો આપણને શું કરીશું, સાઠ ભાગ્યા ચાર કરીશું. બરાબર, ચાર એકા ચાર, છમાં ચાર ગયા તો બે, ઉપરથી ઉતારી શૂન, ચાર પંચા વીસ, ચાર ગુણ્યા પંદર, ચાર ગુણ્યા પંદર. હવે પાંચના ઘડિયામાં તો પાંચ વડે ભાગાકાર કરીશું, સાઠ ભાગ્યા પાંચ, પાંચ એકા, જો ભાગાકાર આવડતા હશે ને ઘડિયા આવડતા હશે તો જ તમે આ દાખલા ફટાફટ ગણી શકશો. બરાબર, તો હવે અહીંયા છ મેં પાંચ ગયા તો એક, ઉપરથી ઉતારી શૂન, પાંચ દૂ દસ, તો પાંચ ગુણ્યા બાર. હવે અહીંયા પાંચ ગુણ્યા બાર, એના પછી છના ઘડિયામાં તો છ એ દાન સાઠ. હવે આપણને આગળ જોઈશું તો ઘડિયો બોલવાનો, સાતના ઘડિયામાં ન આવે, આઠના ઘડિયામાં સાઠ ન આવે, નવના ઘડિયામાં દસના ઘડિયામાં આવે, દસ અંક સાઠ, પણ દસે આવી ગયા, છ એ આવી ગયા, તો સમજી લેવાનું કે અહીંયા દાખલો પતી ગયો છે. હવે આપણે તીર મારીને આડા યુ આકારમાં કે સ્વામિનારાયણ ભગવાનના ચાંદલાના આકારમાં ચડતા ક્રમમાં આપણે ચાલીસ અને સાઠના અવયવો લખીશું. ચાલીસના અવયવો બરાબર, આગળ મેં જે તમને પાડીને બતાવ્યા તે એક બે ચાર પાંચ આઠ દસ વીસ ચાલીસ, એસી સાઠના અવયવો, તો એક બે ત્રણ ચાર પાંચ છ દસ બાર પંદર વીસ ત્રીસ સાઠ. હવે બંનેમાં આવે એના નીચે લીટી, તો એક એક બે બે, અહીંયા ત્રણ ઉપર નથી તો નહીં, ચાર બંનેમાં છે, પછી પાંચ બંનેમાં છે, પછી આઠ ને છ નથી તો દસ, દસ બંનેમાં છે, પછી વીસ બંનેમાં છે. હવે બીજા એક અવયવ બંનેમાં નથી, જો આનું ઉપર નીચે બંનેમાં જે સરખી સંખ્યા હોય એના નીચે આપણને લીટી દોરવાની છે પેન્સિલથી. બરાબર, તમારે લખવાનું બોલ પેનથી પણ લીટી છે ને દોરવાની પેન્સિલ, કદાચ તમે અહીંયા નાઈને અહીંયા દોરાઈ ગયો તો ભૂસી શકાય એટલા માટે. ચાલીસ અને સાઠના સામાન્ય અવયવ જે લીટી દોરેલા એ જ લખવાના. બરાબર, એક બે ચાર પાંચ દસ ને વીસ. ચાલીસ અને સાઠના મોટામાં મોટો સામાન્ય અવયવ જે આ લખ્યા એમાં મોટામાં મોટો અવયવ કયો છે, વીસ. અને મોટામાં મોટો સામાન્ય અવયવને ગુસા કહે છે, એટલે કે ચાલીસ અને સાઠનો ગુસા કેટલો આવશે, વીસ. હવે આપણને પાના નંબર છનું પણ મેં જે તમને ચોપડીમાં ચોપડીમાં બતાવ્યા એ ફરીવાર રિપીટ કરું છું. સત્રીસના અવયવ, તો સત્રીસના અવયવ બરાબર, સત્રીસ બરાબર એક ગુણ્યા સત્રીસ, બે ગુણ્યા અઢાર, ત્રણ ગુણ્યા બાર, ચાર ગુણ્યા નવ, છ ગુણ્યા છ, એને તીર મારીને અહીંયા સત્રીસના અવયવ બરાબર ચડતા ક્રમમાં એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર છત્રીસ છે. હવે આપણને મોટામાં મોટી સંખ્યા, આપણને જે કોષ્ટકમાં હતી એમાં મોટામાં મોટી સંખ્યા ચુવાલીસ છે, એના અવયવ પણ બધા આપણે એમાં નહીં મેળવી શકતા, આપણને અહીંયા શીખવાના છે. એકસો ચુવાલીસના અવયવો પાડો, તો એકસો ચુવાલીસ બરાબર એક ગુણ્યા એકસો ચુવાલીસ. હવે એક, હવે બે વડે એકમનો ચાર છે તો બે વડે ભાગી શકાય, તો એકસો ચુવાલીસ ભાગ્યા બે, બે સિત્યા ચૌદ, ઉપરથી ઉતાર્યા ચાર, બે દૂ ચાર, તો બે ગુણ્યા બોતેર. હવે ચુવાલીસને ત્રણ વડે, તો એકસો ચુવાલીસ ને ત્રણ વડે, તો ત્રણ ચોક બાર, ચારમાં બે ગયા તો બે, એકમાંથી એક ગયા તો શૂન, ઉપરથી ઉતારી ચાર, તો ઉપરથી ઉતાર્યા ચાર તો ચોવીસ થયા, તો ત્રણ અઠ્યા ચોવીસ, ત્રણ ગુણ્યા અડતાલીસ કેટલા થયા, ત્રણ ગુણ્યા અડતાલીસ. હવે ચાર વડે એકસો ચુવાલીસ ભાગ્યા ચાર, ચાર તરી બાર, ચૌદમાંથી બાર ગયા તો બે, ઉપરથી ઉતાર્યા ચાર, બરાબર ચારના ઘડિયામાં ચોવીસ, તો ચાર છંગ ચોવીસ, ચાર ગુણ્યા છત્રીસ, તો અહીંયા ચાર ગુણ્યા છત્રીસ. હવે છના ઘડિયામાં
44 તો 144 5 વડે ના ભાગી શકાય, એકમ નંગ 4 છે, એકમ નંગ 5 હોય તો જ 5 વડે ભાગી શકાય, એટલે આપણે 5 વડે જોવાની જરૂર નથી, સીધા 4 પછી 6 લીધા, 6 2 12 14 માંથી 12 ગયા તો 2 ઉપરથી ઉતાર્યા 4 24 થયા, 6 4 24 4 ગુણ્યા 24 4 ગુણ્યા 24 હવે 8 વડે તો 144 ભાગ્યા 8 આઠ એકા આઠ, આઠ દુ સોળ વધી ગયા ચૌદ કરતા તો આઠ એકા આઠ, ચૌદમાંથી આઠ ગયા તો છ, ઉપરથી ઉતાર્યા ચાર, ચોસઠ થયા તો અઠ્યુ અઠ્યુ ચોસઠ, તો આઠ ગુણ્યા અઢાર, આઠ ગુણ્યા અઢાર. હવે આપણને નવ વડે જોઈ લઈએ, આઠ પછી કે 144 ભાગ્યા 9, 9 એકા 9, 14માંથી 9 ગયા તો 5, ઉપરથી ઉતાર્યા 4, 9 છંગ 54, તો 9 ગુણ્યા 16, 9 ગુણ્યા 16, હવે એકમ નંગ 0 નથી, 10 વડે ના ભાગી શકાય. હવે 11 વડે જોઈ લેવાના કે 144 ભાગ્યા 11, તો 11 એકા 11, 34 થાય, 11 તરી 33, 1 શેષ વધી ના ભાગી શકાય, તો એ લખવાની જરૂર નથી. હવે 12 વડે 144 ભાગ્યા 12, 12 એકા 12, 14માંથી 12 ગયા તો 2, ઉપરથી ઉતાર્યા 4, 12 2 24, તો 2 ગુણ્યા 12, 2 ગુણ્યા 12, 12 બે વખત આવી ગયા એટલે દાખલો અહીંયા આપણો પતી ગયો. 144ના અવયવો લખી દેવાના, 1 2 3 4 6 8 9, 12 બે વખત લખવાના, ના 12 એક જ વખત લખવાના અહીંયા, બરાબર. 12 પછી 16 18 24 36 48 72 144, 144ના અવયવો આટલા પડે છે. હવે આપણને થોડા અવયવો બીજા જોઈ લઈએ, 24ના અવયવો પાડો, તો 24 બરાબર 1 ગુણ્યા 24. હવે 2ના ઘડિયામાં 24, 2 3 20 સુધી જ આવે છે, તમે એમ કહેશો 24 તો 2ના ઘડિયામાં ના આવે, પણ એકમ નંગ 4 છે, 2 વડે ભાગી શકાય, ત્યારે આપણે રફ કામ કરી દેવાનું કે 24 ભાગ્યા 2 કરી જોવાના, 2 કા 2, 2 માં 2 ગયા તો 0, ઉપરથી ઉતાર્યા 4, તો 2 2 4, તો 2 ગુણ્યા 12, અહીંયા લખવાનું 2 ગુણ્યા 12. હવે 3ના ઘડિયામાં 24, 3નો ઘડિયો બોલવાનો, 3 અઠ્યા 24, પછી 4ના ઘડિયામાં, તો 4 સંગ 24, 5ના ઘડિયામાં 24 ના આવે, 6ના ઘડિયામાં, 6ના ઘડિયામાં 24 આવે, બરાબર, ક્યાં આવે, 6 6 24, 6 આવી ગયા ને 4 આવી ગયા, એટલે સમજાય ડાકલો પતી ગયો. તો 24ના અવયવો, બરાબર, 24ના અવયવો કયા કયા પડ્યા, તો લખવાના 1 2 3 4 6 8 12 24. હવે આપણને જેમ 24ના પાડ્યા એ જ પ્રમાણે 48ના અવયવો પાડીશું, તો 48ના અવયવો, તો 1 ગુણ્યા 48. હવે આપણે ભાગાકાર કરવાનો, દર વખતે મારે ભાગાકાર બતાવવાની જરૂર હોતી નથી, 2 વડે ભાગાકાર કરશો તો 2 ગુણ્યા 24, 3 વડે કરશો તો 3 ગુણ્યા 16, 16 તરી 48, 4 વડે તો 12 આવશે, 12 ચોક 48, 5 વડે નહીં ભાગી શકાય, 6 વડે તો 6 ગુણ્યા 6 અઠ્યા 48, 48ના અવયવો બરાબર 1 2 3 4 6 8 12 16 24 48 છે. તો આ જ પ્રમાણે આપણે ભાગાકાર કરવાના, ઘડિયા બોલવાના, આ જ પ્રમાણે અવયવો પાડીને શોધી શકાય છે કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ, દરેકની અંદર એક તો હશે, અને મોટામાં મોટો અવયવ કયો આવશે, સંખ્યા પોતે, બરાબર. ચલો બાળ દોસ્તો, આજનું ગૃહ કાર્ય, બરાબર, આજના ગૃહ કાર્યની અંદર પીડીએફ ફાઇલનું લખાણ ગણિતની નોટમાં લખવાનું છે, અને પેજ નંબર 95 અને 96 પર જે ચોપડીમાં મેં વિડીયોની અંદર લખેલું બતાવ્યું છે એ તમારે લખવાનું છે. જય સ્વામિનારાયણ.